પરસોત્તમ રૂપાલાને લઈને સિંહો ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. સિંહોર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ પક્ષને સદબુદ્ધિ આપવા અનોખો કાર્યક્રમ યોજાયો હતો, તો બીજી તરફ રાજ્યના વિવિધ શહેરોમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો. ચૂંટણીના પ્રચારમાં ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ પર રોષ વ્યાપ્યો છે, જેને લઈને ક્ષત્રિય સમાજે ઠેર ઠેર વિરોધ કરી રહ્યું છે. ત્યારે સિહોર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા મહાઆરતીનું આયોજન કર્યું હતું અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાવનગરના રાજવી કૃષ્ણ કુમાર સિંહજીએ 1800 પાદર જે સોંપી દીધા રાજને છોડી દીધું, તો એક રૂપાલે એક ટિકિટ નથી છોડી. એક તો એના માટે થઈને આજે લાખો ક્ષત્રિયો રાજકોટમાં રતનપર ગામે ભેગા થયા છે અને મહા આ ધોમ ધકતા તાપમાં ત્યાં લાખોની જનમેદની ઉભરાણી છે. ખાલી એક ટિપ્પણી કરવાથી બેન દીકરીઓ માટે ક્ષત્રિયોએ માથા આપી દીધા છે, એના ધડ દડ્યા છે. મંદિરો માટે ક્ષત્રિયોએ બધે બલિદાન આપ્યા છે. તો આજે એનું આ બેનું દીકરીઓની જે હાંસીપાત્ર ટિપ્પણી કરી છે તે નકારી કાઢવામાં આવે છે અને તેનો સખત વિરોધ કરવામાં આવે છે. તો મોદી સાહેબે પણ આમાં કંઈક કરવું જોઈએ. ખાલી એક રૂપાલાની માટેથી આખો સમાજ, એક બાજુ એક આખો સમાજ છે ને એક બાજુ એક ખાલી વ્યક્તિ માટેથી એક ટિકિટ નથી છોડી શકતો. તો એ દરબારોની હારે રૂપાલા ન આવી શકે ને વિચારવો પણ ન જોઈએ ને ટિકિટ પણ રદ કરવી જોઈએ એવી સૌની માંગ છે. અમારે દરબારી સોમનાથ સારું છે ને અમીજી ગોહિલે બલિદાન આપી દીધા છે, મોકડાજી ગોહિલે બલિદાન આપી દીધા છે. દરબારું કેટલું કર્યું, રાજ આપણા રજવાડુંના રાજ હતા એમાં જો આવીને એક 3 પૈસાનો પટેલ આવીને બોલી જાય તો અમારા દરબારોની અમારી ઈજા શું એમ. એટલે મેં અમારે આટલો બર કરવું પડે, નકા બધા ગમે એવો હોય તો એ ગમે એ 2-3 જણા ટિકિટ ભરીએ તો એક નથી કહી શકતા. હા 2 લડે 1 જીતે 1 હારે તો એટલું ટિકિટ નથી કહી શકતા ને આટલું માં પબ્લિક માણસ હેરાન કરે છે તો અમારા આટલા દરબારોની ઈજા શું એમ. અમારી બેન દીકરીની ટિપ્પણી થાય તે નકર ગમી રાજ લઈ જાય તો અમારે ક્યાં રાજની ભૂખ છે? અમે તો લડી ખાઈ એમ છે અને અમે કમાઈને ખાવા વાળા છે. અમે કઈ હરામનું ખાવા વાળા નથી, અમે અસલ ક્ષત્રિયના દીકરા છે. તમારું નામ શું છે? પેટ હડતા લીધો છે. તમારું નામ? ધનુબા ગોહિલ. ઓકે.